자멜리아나 조박한 거미에서 보다가 아주 소리 내려고 주 자멜리아니 더돌이 더돌이 어소소 허사우소 어소소 허사우소 허사우아니 말이 대우세 어소소 허사우아추 허사우아니 말이 대우세 પ્રેમથી પૂછું છું હે મારા સુરત વાસીઓ તમારા બધાના તબિયત પાણી કેમ છે આવ્યો તમને થતું જશે હરજી ભાઠી જેવું આવ્યો ક્યાંથી રામા મંડળ જોયા હોય ખબર હોય હરજી ભાઠીની પણ આમાં ઘણા બેઠા છે અને દાળ બાટીની જ ખબર હશે એ કે હરજી ભાઠીની દાળ બાટી દઈએ પણ બાપ આ બધાને ફરી ફરી વખત હું આવકારું છું એટલે કે હું મહેશ ડામેલિયા આપ બધાએ ફરી વખત મને એટલો મોકો આપ્યો છે અને એટલી ઓડિયન્સમાં આપ બધાને હું હસાવવા માટે જ આવ્યો છું ત્યારે ધામેલિયાના ધુબાકાની ભવ્ય સસવરતા બાદ આજે ફરી લઈને આવ્યો છું ધામેલિયાની ધતુડી ફતુડી હાલો 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 હરિયો હરિ હરિયો હે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમા પ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા તો કુળદેવી માં ખોડલ સદાય સહાય કરો અને મને સન્મુખ વસો માં શારદા અરે પંચદેવ મળી મારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ હે નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભૂ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિજમ ગુણ નિરવિકલ્પમ નિરીહમ સિદાકાશમાકાશવાસં ભજેહમ હે નિરાકારમોકારમૂલમ તુરીયમ ગિરાજ્ઞાનગોતીતમીશમ ગિરીશમ હે કરાલ મહાકાલ કાલન કૃપાલન ગુણાગાર સંસાર પારમ તોહમ હે ગુણાગાર સંસાર પારમ તોહમ તને નારાયણી અરે રે મારી સ્વરૂપ વૈરા પધારો 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 જય હનુમાન પણ રામ તારી સભામાં
सीता भरी सुनमा ए भाले एक क्या थी धुधुरा पण सेले बाप हूँ तुम जे धरती पर बैठा थी भारती भवनी बंधु तने आवड़ी तने धन्य हो धन्य सौ राष्ट्र धरणी भक्त नरसिंह नासियो नेहमा संपदा पामियो जा सुदामो अरे वीर गांधी दयानंद जा निपजा सती अने संतनो जा विहामो ई भारत की धरती ने वंदन करवा से त्यारे गुण कथा हूं कागड़िया नी मैं करी रे मामड़िया नी गुण कथा हूं कागड़िया नी मैं करी रे मामड़िया नी तद हिरण में वासती हारो तरो कदे जाए कजना परवर फूल मा वासती हारो में के वायु जनकार करे मंदिर मा भैरा नाद करे करवर मा तू पलियो तू मा फोरम मा भाकणियो तू मा के सूरा निकलियो तू मा पीला बजिया बजियो पण बाप आज नो आनंद केवो छे आज आनंद आज उसरंग आज सखी सणू नो ने पण आज साहेब सूरत शहर ने आंगणे कंचन वरहे मे चारे टवटमक टवटमक टमक तारू शब्द पुकारत साकत कयो कयो को केल कंठ पिता तव कर करण लम होठ थड़ा का गुजरात अभिमान छे हम प्राण थी पण प्यारो यमने देश हिंदुस्तान छे सरदार से सम्मान ये भी ये काची होमती उतार उतारी आरती नमी मात जय जय भारती 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 बोल भारत माता की મમ્મી પૂછ્યું કે બેટા તારે શું ખાવું છે મમ્મી માં દંતી ખારી ને ભાખરી કેમ હાલે લે આપણે અહીંયા ઈ લાગે 400 નો સોફો બગાડીને આવ્યા હું કો ઢોસો મનસુરિયું કઈક બનાવે પણ મજા હશે મજા કરવા ભેગા થયા છીએ પણ સાહેબ મારા આમંત્રણને માન આપીને રામકુંડ આશ્રમ અંકલેશ્વરથી ગંગાદાસ બાપુ પધાર્યા છે જોરદાર તાળીઓના ચિત્રાથી બાપુ સંતને વધાવો મારી શબ્દોની શરૂઆત કરતા પહેલા અત્રે ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલો બાળકો યુવાન દોસ્તો તમામના ચરણોમાં રહેલા આત્માસો પરમાત્માને મારા અહીંથી સાક્ષાત દંડવત પ્રણામ અને આજ બાપ હરખ તો એ વાતનો છે કે અમારી ભેગા કોઈ પ્રોગ્રામમાં સાહેબ મા બાપ હોય નહીં પણ આજ બાપ આવું ટિકિટ શોનું આયોજન છે ત્યારે મારા મા બાપની અહીંયા હાજરી છે જોરદાર તાળીઓના ગડગડાથી એમને વધાવો એક સાહેબ બાપ પોતાના દીકરાની જિંદગી બનાવવા માટે પોતાની આખી જિંદગી વ્યર્થ કરી નાખે છે હે બાપ પોતાના દીકરાની જિંદગી બનાવવા માટે આખી જિંદગી એની માટે વ્યર્થ કરી નાખે છે એના દીકરા ભડના દીકરા આ લખે માય વાઇફ ઇઝ લાઈફ વાહ માય વાઇફ ઇઝ લાઈફ
હમણાં બાપુ આ ભાગવત કથાનો મહિનો ગયો તો એક જગ્યાએ ભાગવત હતી ને હારા બેહારેલી જમાઈ ગયા ને એમ તમને કોઈ એકડે ઠેક આમ સભા ભરાઈ લેલી અને ભાગવત નો સ્ત્રોત ઉપર સ્ત્રોત એમ તમને પુરાણી બોલે એટલે પુરાણી એ કીધું જેને જેને સ્વર્ગમાં જવું હોય આંગળે ઉશી કરો તો ઓલા ભાઈ ગયા થાય હાહરાએ આંગળે ઉશી કરી આની પાછળ હાળાએ આંગળે ઉશી કરી ઓલી પાછળ નાની હાળે હતી એને આંગળે ઉશી કરી છેલ્લે બેઠી થઈને વૈશલી હાળે હતી એને આંગળે ઉશી કરી પાછળ એને પાટલા હું બેઠા તેણે આંગળે ઉશી કરી એક નાનો એવો એનો હાળો આમાં ગુંગા કાઢતો હતો પણ તોય તેમ આમ ઘા કરી ને મારે જવું સ્વર્ગમાં એને હાહુ આંગળે ઉશી કરી બધા આંગળે ઉશી કરી જમાએ ન કરી પુરાણે કીધું આ બધા કે સ્વર્ગમાં જવામાં માગે છે તમારે નહીં જવું તા કે નહીં કેમ કે સ્વર્ગમાં કે ભલામણા કોને આશા ન હોય સ્વર્ગમાં તા કે નથી જવું તા કે હું કામ નહીં જવું તા કે આ બધું ધામસડું ના જાય પછી મારા અહીંયા સ્વર્ગ છે ને બાપુ મજા છે આની પાય ને આપણે ભાઈ કેમ ભાલ વટો એટલે તમને આપણે એમ કે કાકા આવ્યા હતા કે કોકા આવ્યા આપણે કેવી મામા આવ્યા હતા કે મોમા આવ્યા અને અત્યારે જોવો તમને કહો મોબાઈલ નો યુગ ભાઈ બાળકો શાંતિ રાખજો ક્યાં બેઠા છે અમારે છે નો આરે લઈને આવી છોકરા ભગવાન નું સ્વરૂપ છે અને હારા બાપુ ઈશ્વર નું સ્વરૂપ છે હારા એ તે છોકરા પણ ઓસા હોય તો એક બેન હમણાં 10 છોકરા લઈને એસટી બનમાં સીડ્યા હું કહું એસટી બસમાં 10 છોકરા લઈને નો સડે અડધા માસી ઘેરે મૂકીને હોય મને કે નવરી ના તું સાનો માનો બે તાર કહેવાય જરૂર નથી અડધા ઘેરે જ છે હવે બેન ને હશે કેટલા જૂની શરદી હોય બાપ દાંત કાઢવામાં ધ્યાન રાખજો નકર કોકના વાહે લંબા જાય તમાર મને ફોન કરશે ધામેલિયા ટી શર્ટ નવું પહેરીને આવ્યો થોને શિકાશ બહુ પડતા અને સુરત વાળાને બાપ દેહ નું બહુ ભાવે ઈ પરફોર્મન્સ તમને કોઈ મારું છે અનુભવ બેદી પેલા અહીંયા આવ્યો ગાહડી ભરીને મીઠો લીમડો લાવ્યો અને ઘણા ઘણા ને ડાળ્યું ન સખાડાયો બાપુ વરામાં ડાળ્યું સખાડે હમણાં અમારે એક સગન લાલ છે ડાળ સખાડી તે રસોઈયો કે આમાં કઈ ઓછું લાગે તો કે મીઠો લીમડો ઓછો છે એની કઈ ઉણપ ન હોય પણ તમને બધા બાપ દેહ નું ફાવે એટલે હું દેહ નો આ બધા દેહ ના વાહે છે એ બધું દેહ નું જોવો જ ખરા પણ બાપ બેન્જો ઉપર સંગત આપે છે એવા અમારા ભાઈ કીર્તિદાન ભાઈ થી માંડીને માયાભાઈ સુધી જેને સંગત આપી છે અને અલ્પાબેન પટેલના પ્રોગ્રામમાં સતત હોય એવા ભાઈ અમારે ભાઈ શ્રી ત્રિલોકભાઈ વાઘેલા જોરદાર તાળીના કરતું રાખી બાપ બધા તબલાની માલપા સંગત આપે છે એવા અમારે ભાવનગરની બાજુમાં સિંહોર અને સિંહોરનું બાજુનું મોટા હુરકાન બાપુ કે ના ના મોટા હુરકાન અમારે શામળદાસ બાપુને જોરદાર તાળીના કરતું રાખી બધાઓ તબલાની મારી પાસે સંગત બાપુ આપે છે મંજીરામાં બે માણીકર અમારે અમારે હસુભાઈ અને અશોકભાઈ જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો હમણાં તો અહીં સુરત આવ્યો ગયા વીકમાં તો એક ભાઈને પૂછ્યું કે હું ધંધો કરો મને કે તબલા વગાડું બાપુ હું કહું તબલા વગાડો એ કે હા કે તબલા વગાડીને 15,000 કે મહિને કમાઈ લઉં છું હું કહું બહુ સારું કહેવાય હું કહું અહીં 3 દીથી આવ્યો તો એમ ક્યાંય રહ્યો કે તમારી પડખે જ હું કહું તબલા વગાડતા ક્યારે ભાડા નહીં મને કે ન વગાડવાના સોસાયટીવાળા 15,000 આપે છે હવે કેવા ઢીપ તો હોય છે અને યોગ ભગાડે રોગ તમને કોઈ વાત હશે પણ આમ જોવો તમને કે આખા દેશને ધંધો મેલાવીને રામદેવ બાબા યોગના રવાડે ચડાવી દીધા હવે એની વાખ્યા કામ આમ જ થાય છે પણ આપ જ્યાં બેઠા છો ત્યાં સુધી આપણને મારો અવાજ મીઠો કરીને પોસાડે છે અમારે શિવશક્તિ ભાઈ શિવશક્તિ સાવંડ અને ભાઈ વિપુલભાઈ અમારે દેવ મુરારી ઓપરેટિંગ કરે જોરદાર તાળીમાં અને આ સમગ્ર આયોજનના આયોજક અમારા ભાઈ ધીતેશ ધામેલિયા
મનોજ ડોંડા અને સિંધુભાઈ સગાપુરા અને તમામ મારા એક એકના નામ લઉં તો સાહેબોને ઋણ ન અદા કરી શકું એવી અમારી સમગ્ર આઈની મારી ટીમને વધાવો જોરદાર તાળીઓ ના કરતા નકર ક્યાં અત્યારે દાંત નથી કઢાવી શકતા. બોલો હમણાં હું ને અમારા પાદર બેઠો હતો તે અમારે એક જમાદાર છે સંધુભાઈ કરીને તે કે મને કે હાલો હું કોઈ ક્યાં મને કે ભાવનગર હાલો હું કોઈ પણ નથી આવું મને કે બેસી જાઓ ગાડી વાહે હાલો હવે ડી ડિવિઝન આવ્યું ને તો એ સંધુભાઈ જમાદાર મને કે હું સહી કરતા હોય કે તમે અહીંયા બેહો તે હું ના બેઠો બરોબર પીએસ આવ્યા મને કે તે મેં આમ કર્યું બહાર થઈ ગયો પીએસ મને કે લુખેશ શેમ આવ્યો હું કો ગાડીમાં શાર નાખી કે ગાડીઓ સોરે હું એમ નહીં સંધુભાઈ જમાદારની ગાડીમાં હું બેહીને આવ્યો અમારે હું ભાવનગર જેલમાં જ બાબુ શાર કેદી ભાગી ગયા બોલો ચોથા દિવસે પકડાણા પીએસઆઈ પૂછ્યું તમને કોઈ અસ્ત્ર નથી આપતા તમને કોઈ શસ્ત્ર નથી આપતા તો એ તમે જેલના હરિયા કાપ્યા છે નથી તો એક કેદી બોલ્યો લે હવારે ભાખરી નથી આપતા એને કોઈ રે કોઈ રે હવે ભાખરીની કોરું કેવી છે. પીએસઆઈ કીધું મને કે ધામેલિયા કે હમણાં ચાર પાંચ કેદીઓ કે રામાયણ ભજ્યું કે બહુ સારું કહેવાય સંસ્કારી કેદીઓ બહુ સારું કહેવાય રામાયણ ભજ્યું મને કે હું રાખ સારું હોય કે એક હનુમાન બની કે હજી જડી બુટી લેવા ગયો હજી નહીં થયો સટકી ગયો ડોહો એને બાર ગામ જઈને પપ્પા ભાગમાં રાખી લીધો એટલે મજા હશે આ નહીં તમને કહો અને સારું બોલતા આવડે ની મજા હશે. પ્રિય બોલું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા નામ એલે વો તો બિના કૃપા ભગવંત. મા બાપની કઈ કૃપા હોય વડીલોના આશીર્વાદ હોય ગાવત્રીના કઈક આશીર્વાદ હોય તો સાહેબ સારું બોલી શકાય ને સારું સાંભળી શકાય અને અહીંથી મારા ગન્યાનની વાતો કાંઈ કરવી નથી મારામાં નથી શું મારતા અને આમાં ગન્યાન કોઈને આગળ નથી કયો લ્યો આ પરવીનભાઈ બેઠા હું એને કહું કે 5 લાખ રૂપિયા આપો હું છે ને આપે મને ખબર પડે એને ન દેવાય એ ગન્યાન કઈ શિંગડા પૂછડા ન હોય ભાઈ આ છે સરખું કર્યું મેં કીધું એમ જે કાંઈ મજા આવી છે પણ સાહેબ વચ્ચે કંઈક લોકસાહિત્યની વાતો હાસ્યરસની વાતો લેતા જાઉં અને જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી સાહેબ આમ તો લિમિટ છે અહીંયા પણ જ્યાં સુધી હવાઈ આવે ત્યાં સુધી નકર અત્યારે રામા મંડળે બંધ થઈ ગયા અમારા ગામમાં જુઓ ભેરબોય ઘાટમાં ગામે બેસી ગયો અને હીરામાં તમને કોઈ એટલી એટલી મંદી તો એ તેમ બધા આવ્યા તમને ધન્યવાદ દેવાય અને તમારી કરતા તમને કોઈ વાઇફને વધારે ધન્યવાદ દેવાય એને વધારે ધન્યવાદ દેવાય એ કે ત્યારે અમુક અમુક આવે નકર ત્યાં હું જાવ કે એનો લુખો છે અમને એમ કેવો અમને લે તઈ હમણાં મારા પાલતાણા કરી મેઠા પ્રોગ્રામ હતો હું જાતો હતો તે બરોબર મને ગામ જડ્યું નહીં બાપુ તે મેં ગામમાં 3-4 જણા બેઠા તેને પૂછ્યું કે મેઠા ક્યાં આવ્યું મને કે મેં ગામમાં મહેમાન સેવી પણ કોઈ મહેમાન સવો તો જેને ઘેરે થઈને આવે ન્યા બેહાય આ ગામમાં બેહાય પણ સિગારેટ પીને વાલે કભી ખાખી નહીં પીતે મિલે પ્રેમ કા ઠૂઠા તો આખી અમારે હમણાં 2 જણા ફૂલ થઈ ગયા એક જણો વડલો પકડી બાપુ વડવા એ સડેરામાં ભીસકા ખાતો હતો કોણ હલાવે લીંબડીને કોણ રૂલાવે ભાઈ બેની એક ને હકડાશ પડતી હતી એક જણો હેઠો હોય ગયો બીજો ગાંડો બોલ્યો એ કે ઉપર પખા છે કે ઉપર સમજાય એને સમજાય એને બાપ વંદન છે બાકી ન સમજાય ને હો હો તોપુ ની સલામ એટલે ઘણા આવા આ તો બધા સમજનો ડાયરો છે નકર ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જાય તો અમારે ખોળા બોલીને છોકરા પડે આમ કેમ કરતા અમારી મશ્કરી કરે પણ તો અમારી શું કામ કરે હા અને બહુ ભણેલું ન ગોતો બાકી છે ને બે હાથ જોડીને બાપ વિનંતી કરું હમણાં અમારે ભણેલો ભાઈ બનશે તમને કહું પ્રશાંત એ છોકરી લાવ્યો પણ આ 10 ભણેલો ને છોકરી તમને કહું 12 માથે 500 ડિગ્રી એની માથે 500 એની માથે આપણે ક્યાં દેવી છે ડિગ્રી રાખો ને 100 ડિગ્રી માથે કરી લેવો અને અઠવાડિયું 2 માણા હોટલમાં જલસા કર્યા ને પછી ઓલો ભાઈ બેસી ગયો ઓફિસમાં અને ત્યાંથી ફોન કર્યો કે દીકુ આજે શાક આવવાનું છે અને તમને કહું આ દીકુ દીકાન દીકુ દીકા લગ્ન પહેલા જ હોય
બાકી લગ્ન થાય એટલે આપણને એમ થાય દીકુ ને કાન હેઠે બે ઝીકુ નથી વચ્ચે એક લવ આમ નવા નવા તમને કહું આમ આમ એંગેજમેન્ટ થયું વેવિશાળ થયું એટલે આમ મેસેજ કર્યો કે રાજા જાગો છો ઓલા લખ્યું કે ના સુઈ ગયો છું તાકે તો એ કેમ જવાબ આપો છો પછી આને સામે જવા દીધું હું રાજાનો બાપ મહારાજા બોલું છું તારા કામ કરું ઈ કે ને લે બોલ એન બાપા ના હાથમાં મુદ્દો બાપુ કેમ પણ તો લે તઈ અને કાળ મુખું કાઢ નાખું મને બાપુ કઈક થાય છે તોય લે હાલે એમ હા વળવાશ થઈ ગયો રત્નો રાખો હાંડી હાકતો હોય ને વળવાશ થઈ એવી આપણે ક્યાં વાત દીકુ દીકુ નથી ને એટલે ઓલા આમ તમને કોઈ ફોન કર્યો દીકુ આજે શેનું શાક છે એટલે ઓલી તમને કોઈ ચાર પાંચ ડિગ્રી કરેલી એટલે એને જવાબ આપ્યો એ કે ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન પીલ્ડ મીડિયમ કટ પોટેટોઝ ઓકે હે તકે નથી સંભળાતું ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન પીલ્ડ મીડિયમ કટ પોટેટોઝ બોલો કે સારું નાખ્યું ઓફિસમાં ડમરી સડાવ્યા આજે કે કોઈના ટિફિન ખોલવાના નથી શાક આવે ઊંઝાનો બાપ ત્રી અક્ષર લાંબુ ઊંઝામાં 100 આઈટમ હોય આમાં 3 આઈટમ ભેગી કરી બીજું બધું તો અલગ પોટેટોઝ ને ટમેટોઝ ને વિલ્ડન ફટમ અલગ કે કોઈનું ટિફિન ખોલવાનું નથી અને હેઠે ટિફિન દેવાવાળો આવ્યો તો ભરક પદડો થઈને લઈ આવ્યો હાડા બાર ચા પોણો એક છો એક વાગે ટિફિન ખોલ્યું તો ટમેટા બટેટા ને શાક મુદર લાંબ એટલું લાંબુ કર્યું વાઘેલાભાઈ હમણાં તમારે બે જણા ફૂલ થઈ ગયા દાટી વાળા પકડાય કે અહીંયા દારૂ પીતો છે બોલો કે સાહેબ હું સાય નહીં પીતો દારૂ પીવું એ કે નહીં મોઢું હુંગવા દે મોઢું હુંગ્યું કે સાહેબ કે સાહેબ ને તોય ભરોહો ના આવ્યો કે અત્યારે નવા મશીન આવ્યા છે અંદર ફૂંક માર એટલે સિસોટી વાગશે બોલો કે સાહેબ હું ગામડાનો માણસ મને ફૂંક મારતા ન આવડે તો લાય તને શીખવાડું સાહેબે ફૂંક મારી સાહેબ તણી કોથળી પીને હમણાં તો અડધી રાતે પ્રોગ્રામ પૂરો કરીને આવતો થયો પીએસઆઈ મારા જ પકડ્યો હું કહું સાહેબ મારો કઈ ગુનો નથી તો હું કામ પકડો પરાણે ઘડીને એને ઘેરે લઈ ગયો મને કે હવે જવા દે મને બીક લાગતી હતી હમણાં હું ડોક્ટર આગળ ગયો સાહેબે દવા લઈ દીધું સાહેબ આ દવા કઈ રીતે લેવાની મને કે રોકડે હું કોઈ એમ નહીં કયા ટાઈમે લેવાયની વાહ મોજ વાહ સુર આપતા રહીજો આવો આકલો મળી જાય ને તો બીજા લગ્ન ન કરો બાપુ અને આમ જો મારા બાપ તમારું પત્ની તમારું ન માને કહ્યું તમારી પત્ની તમારું કયું ન માને તો મારા બાપ મૂંઝાતા નહીં અમારું નહીં જ માનતી અહીં આય કાઢ નાખું તો કાનમાં કાપ પહેર્યા હોય બાઈ એવું લાગે કાળ મુખ આય તે મૂજો વેગડ આમાં મૂજો બસ હાશ હળવાશ થઈ ગઈ હાવ આ પેલા આપણે બાયું હતી ને થોડોક આવા કઈ આવું પહેર્યું ન હોય ને તો કોરાકાન વાળી ડોશી કે કોરાકાન વાળી ડોશમાં આવે કે હમણાં હું કાલે હીરાબાગ ઉભો થયો એક દાદા એવા આવું કડ્યું સોવણું પહેરેલી મને કે ધામેલિયા ડોશીમાં દવાખાનું ક્યાં છે કોનું કહું મને કે ડોશીમાનું હું કહું હીરાબાગમાં કાંઈ ડોશીમાનું દવાખાનું નથી છોકરાએ કાર્ડ આપ્યું છે મને કે આ રહ્યું કાર્ડ પહેરવા માટે કાઢ્યું મને કે જો ને પણ મુદર પોઈન્ટ મૂકવા ભૂલી ગયા ડોક્ટર સીમા લખ્યું હતું ડોશીમાં પણ મજા હશે તમને કહું આઈ ને આપણે અને જ્યાં જ્યાં મોજ આવે ને દાંત કાઢજો અને સાહેબ આ ઇન્ટરવ્યુનો યુગ સેલ્ફીનો યુગ અત્યારે જુઓ તમને કહું હમણાં એમ રિસેપ્શનમાં ગયા હતા વરરાજો ને ઓવલાડી બે બેઠા બેઠા આમ સેલ્ફી લેતા હતા ઘેરે છે ફોન આવ્યો એક ડોશ મેં ઘેરે ફોન કર્યો ભાઈ એ કે ઘેરે વૈયા છે તારા ઘરના પેરા લીસું તો આસકો આવી ગયું લાગે છે મોટું ત્રાહુ થઈ ગયું આખું સડાવી ગઈ ને હાથ તો કે હેઠો આવતો જ નથી તાકે મમ્મી તમે ચિંતા કરો માં એ સેલ્ફી લે
પણ કેવા મોટા કરે આપણને એમ થાય અને બે નાખ્યું આમ. હમણાં હું પ્રોગ્રામ કરીને પૂરો નીકળ્યો, પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો એટલે ભાઈ આવે મને કે ધામીલા સેલ્ફી લેવી આપણે, હું કહું મને શું વાંધો. તે સેલ્ફી લેતા હતા બે ત્રણ લીધી, મને કે આમ કરો, હું કહું ન જવું હોય તો શું કામ કરવું એ ભાઈ, શું કામ કરવું આપણે આમ. હમણાં નવી નવી ઓવ પવણી આવી તો તમને કહું હાથમાં ફોન હેઠો મૂકે જ નહીં, હેઠો ફોન જ ન મૂકે તમને કહું. પછી ફોન ચાર્જર ઉતરી ગયો પછી ક્યાં જવું, એમાં કઈ હાલે નહીં ને ડાયરેક્ટ શેડા ભરાવે. એટલે ફોન મૂક્યો એટલે હા હોય કીધું, હાથમાં કઈ બંગડ્યું નહીં તમને કહું. એટલે હા હોય કીધું કે હો બેટા, તા કે હા મમ્મી, તા કે હા હાથ કોરા નો લાગે, તમે નવા ઘરના હો છો, તા કે મમ્મી અત્યારે હું હાથમાં તો હવે કે ફોન મૂક્યો કોરા નો ફોન મૂકે. હમણાં બેની ફોન ચાર્જરમાં મૂકતા થાય એટલે હાંજે ઘરવાળા કીધું કે અત્યારે ચાર્જરમાં ન મૂકે, તા કે કેમ, તા કે બેટરી ફાટી ફડાક્યો થઈ જાય, કે આખી રાત ચાર્જરમાં પડ્યો રે, અત્યારે ફોન ન મૂકે, તા કે તેમ સાના માના બેહો મને ખબર પડે છે, તા કે કેમ, અત્યારે તે ચાર્જરમાં મૂક્યો તોય, તા કે મેં બેટરી કાઢીને ચાર્જરમાં મૂક્યો છે. વાત આવી સપોર્ટ અને ઘણા ઘણા તમને કહો સલાહ ન દેવાય, હા તમને સલાહ જો એટલે તમને હામાં પડે. હમણાં એક જણા આમ રાતે વિદેશની છોકરી યાર બાપુ વાતું કરે, ત્રણ ત્રણ વાગ્યા હોય ઘરવાળી કે તમને આની કોઈ છોકરીઓ નથી મળતી વિદેશ માટે લાંબા થાવ, તા કે ગાંડી તને શું લાગે કે વિદેશ આરે આંતરરાષ્ટ્રીય સંબંધ ખાલી મોદી બાપુ જ બળ કરે છે, એમની મીઠી મીઠી વાતો કરીને એને અરે આમાં અમારો પ્રયાસ છે કે ગાંડી ત્યારે કે આંતરરાષ્ટ્રીય સંબંધ સુધરે છે એમ કરીને સમજાવી દીધી. એમાં ફોન ચાર્જરમાં પડ્યો હતો ને ઘરવાળી એક રાતે જાય ગયા આમ લાઈટ થઈ અને ઘરવાળીને બે લાફા માર્યા ઘરવાળાએ, કે આ બ્યુટીફુલનો મેસેજ કોનો છે, આ બ્યુટીફુલનો મેસેજ કોનો છે, ઓલી હામી તણ નાખી તમારું ડોહું બ્યુટીફુલ નથી બેટરી ફૂલ લખાઈને આવ્યું. પણ મજા છે તમને કહું આણ પાઈ ને આપણે, અને હીરામાં એટલે કેટલી મંદી. હમણાં એક અમારા ભાઈને રજા આપી એટલે શેઠને કીધું પગાર ક્યારે લઈ જતા, કે અઠવાડિયા પછી આવજો, અઠવાડિયા પછી ફોન કરીને આવજો. એટલે ઓલા અઠવાડિયા પછી ફોન કર્યો કે હાલો શેઠ પગાર ક્યારે લઈ જાવ, તે ઓલા શેઠે સામે જવાબ આપ્યો, એ કે ભાઈ તમે કોને ના બે હતા હતા, કેટલી મંદી તમને સમજાય. અને વંદન બાકી ન સમજાય ને હો હો તોપુની સલામો મારા બાપ. હમણાં તમારા સ્કૂલમાં પ્રોગ્રામ હતો, સાહેબે છોકરાને સવાલ કર્યો, કે એ ઊભો થા રભડા, તા કે બોલો ને સાહેબ, તા કે કયું પક્ષી કે આકાશમાં સ્પીડથી ઉડે, તે વાહીથી પબલો સાહેબ ઊભો થયો અને કે સાહેબ કે ઉતાવળ હોય ને ઈ સાહેબ આવા જવાબ હોય કે. કાલનું આ મેડિકલ ગયો તમારો ભાઈ બનશે, ભાઈ તમને કહું વિમલભાઈ રાજીના રેડ થઈ ગયા, હું કહું ભાળીને મને રાજીના રેડ થયો, મને કે લઈ થામીને વાત જવા જો, પણ હું કહું તો એવું કે વાત જવા જો, કાલ યોગ ડે હતો, મને કે ઝંડુ બામ ને ટાઈગર બામ ને બધા ખાલી થઈ ગયા, નોતા આવતા એ મંડાણા હોય ને તે હાથ આકડાઈ ગયા, મને કે 75 ડેમ્બી પડી છે ઝંડુ બામ ની ટાઈગર બામ ની હોય કે બધું ખાલી, આયોડેક્સ ની 150 ડિબ્બી એ તો વહી ગઈ પેલા આઈ ગઈ, અને યોગ મારા બાપ ફાવે તો કરાય, નકર અત્યારે આમ જો તમને કહું આજ તો એક વિડીયો આવ્યો હતો વોટ્સએપ માં, કુતરા પાડવાની જરૂર નહીં, યોગા કરી રામદેવજી બાબા 900 રૂપિયા લઈ એક યોગા ના તમને કહું 8 થી 11 ના, અને અમારા ગામમાં કલ્યાણે ચાલુ કર્યા 200 રૂપિયા, તે બધા ડાઘા વાળી લુંગીઓ પહેરીને કે આવી જાયજો કાલ, અને બધા લુંગીઓ લઈને ગયા, સાદરું લઈને ગયા તમને કહો, અને બધા બેઠા લાઈનમાં. પછી અમારે સગને કીધું કે ઊંડો શ્વાસ લ્યો, તો બધા આમ કર્યું, પછી કે એ કારે હવે છોડો, તે વાહે અમારા કલ્યાણ નો ભાઈ બન સગન, કોનું છોકરું છે ભાઈ, આ છે જડી ગયું ને હા, નકર અમારે આગળ જાહેરાત કરાયેલી એમ છે કે ધામેલી આપણે આગળ બે નામ બોલે તો આપણે વાંધો શું, આપજો આપજો ભાઈ,
અને આ જો રેઢા નો મૂકી દેતા દીકરા દામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના. અને આ છોકરા હાટુ મારા બાપ રાંધલ તેડે, આ છોકરા હાટુ રાંધલ તેડે ની અવડા થાય પછી કોઈ તેડે હે ને જોવો. મૂકી દીધા સૂતા. વાહ બાપ વાહ, ખુશ રહો બાપ, પડકારો મારી નાખે હો તમારો. મને તેમ થઈ ગયું મને એટેક નું આવી જાય થારું. અને છોકરા હાટુ હાલો બાપ, આ મારા કાળ મુકાશે ને મારે તૈયાર કરવા પડે. હમણાં એક જણો અમારા ભાઈ બનશે કેવલ, તમને કહું 25 વખત બાહુબલી બાપુ જોઈ આવ્યો, 25 વખત બાહુબલી જોઈ આવ્યો, મગજમાં કટપ્પા ગડી ગયો. બોલો તે હામો મળ્યો, મને કહીશ હું કહું જય સિયારામ, મને કે ન, હું કહું જય સિયારામ, મને કે ન, હું કહું જય સિયારામ, મને કે જય મહેશમતે. This is Kattappa. અને આ તમને કહું બરોડાના આ ટ્રાફિકમાં તમને હસું તેમાં આવ્યા હશો, આપણને એમ થાય હાલીને વ્યાજ આવી. ઈ ટ્રાફિકમાં તમને કહું ભલાલ દેવના રજ સિવાય કોઈ હાલીએ કેવું લાગે છે. અને ઈ રથ આમાં વાગેલા હાક્યો હોય ને તો જોવો તમને કહું મજા આવી. મજા છે તમને કહું આણપાની. અને મૂંગા બેરા હોય ને આપણે આમ કહેવાય નહીં કાંઈ, પણ એના રહેવાની બહુ મજા આવે. હું 2008માં મંદીમાં બાપુ અહીંયા ઘાટમાં બે હતો કામે, તે અમારી બાજુ એક ધારુકા ગામ છે ને, નેણપાનો એક બે હે મૂંગો ને બેરો. હીરો તૂટી જાય ને તે આપણે આગળ, હું મેનેજર એ વખતે, તે હીરો તૂટી જાય એટલે આપણે આગળ આવે ને કાંઈ બોલે નહીં, મૂંગો ને બેરો બિચારો શું બોલે, એટલે આપણે આગળ આવીને સુધી એમ કે આ હું મને કે આ વાહ મોજ વાહ. અને અત્યારે કઈ ગુજરાતી પિક્ચર આવ્યા તમને કહું, બેવફાની બેનને પૈણે કુજી. ઘનઘોર જરે ચ હુમોર મારું માં ઘોરે ચહુ મોર મારું મારું મન મોર બની ધન કર મન મોર બની ધન કર મન મોર બની ધન કાટ કરે મારું મન મોર બની ધન કાટ કરે મન મોર બની ધન કાટ કરે મોર બની ધન કાટ કરે મન મોર બની ધન કાટ કરે હમણાં અમારે તમને કોઈ ભાઈ બનશે પરેશ, એને છોકરી જોવા આવ્યા, છોકરી વાળા જોવા આવ્યા એટલે વોલ્યુમ આપજો ભાઈ.
એટલે પરેશના બાપાએ કીધું કે આમ જો તું કાળો છો, રંગે રૂડો રૂપે પૂળો, દીખે તો કોડીલો કોડામણો. એટલે પપ્પાએ કીધું તું કાળો છો, છોકરી વાળા પૂછે એટલે બીજું હું તને ત્રણ સવાલ કરું છું, એના જવાબ તારે હારા દેવાના. તકે વાંધો નહીં પપ્પા, ત્રણ સલાહ આપું છું તને. તકે વાંધો નહીં પપ્પા. એ કે છોકરી વાળા પૂછે ને એટલે પગાર વધારે કહેવાનો. કાંઈ વાંધો નહીં પપ્પા, તમને તમારી પડી હોય મને પડી જ હોય ને. બીજી વાત કે મોળો જવાબ નહીં દેવાનો. તકે વાંધો નહીં. વળતેથી દીકરી વાળા આવ્યા, દીકરી વાળા આવ્યા ને પરેશ ને પૂછ્યું શું નામ છે. તકે પરેશ. પગાર કેટલો છે બેટા? તકે આમ તો એ કે 1,30,000 છે, પણ બધું કપાતા એ કે 6,000 ખાતામાં આવે છે. પણ કેટલો કપાય? કપાય તો કપાય કેટલું કે તો નહીં ફરફીને કામે બેહું બોલો. પછી તો ઓલા બેઠા એટલે ચા પાણી આવ્યા. હા માં એમ રકીબું ચા ની ભરાણી. અને આજ તો તમને કહું આમ જો દેહ માં જ બધું લાવ્યો છો. દીકરી વાળા કીધું અમને બહુ છોકરો ગમતો નથી. હે? પરેશના પપ્પા કીધું હું વાત કરો. તા કે હા અમને છોકરો બહુ ગમતો નથી. તા પરેશના બાપા રકીબી નો ઘા કર્યો. આ તો ભાઈ ગયો, અમને નથી ગમતો. અમારે હું ઘેરે કાઢી મૂકાને 20 વર્ષ નો કર્યો નહી. આ તો કાળ મૂકો, અમને નથી ગમતો, પણ અમારે ક્યાં જવું. પછી તોય રહેતા રહેતા તમને કોઈ મેળ આવી ગયો, પણ સામે દીકરી એટલી કાળી મેળ આવી ગઈ. પછી એમાં પાછા પરેશના બાપા ટાઈટ થઈ જાય કે આપણે ન આ પાડવી, દીકરી કેટલી કાળી, પણ તમારો જોવો. પણ તોય બહુ કર્યું. અને પછી દીકરી વાળાએ કીધું કે આમ જોઈ કે તમે કે અમારી દીકરી અમને પરેશ ધ્યાનમાં આવી ગયો છે. એ કે તમારે અમે દીકરી આપી અને તમે દીકરી લઈ જાઓ. પણ કે કેમ લઈ જાવી? તાકે નહીં કે એમને કરિયાવરમાં 15 લાખની ફોર્ચ્યુનર ગાડી આપશું. તાકે હે? તાકે 15 લાખની ફોર્ચ્યુનર ગાડી આપશું, તમે અમારી દીકરીને લઈ જાઓ. પણ કે કેમ લઈ જાવી? તાકે નહીં, 15 લાખની ફોર્ચ્યુનર ગાડી એમ કરિયાવરમાં આપશું. પરેશના બાપા કે આમ જો આપણે સમજણથી વાત કરવી. તાકે બોલો. તાકે તમે અમને ફોર્ચ્યુનર ગાડી આપો, તમારી દીકરી અમારા પરેશ વેરે લઈ જાવી, પણ અમારા પરેશના ઘેરે સે સંતાન થાય. એ કેટલું બ્લેક આવે. અને એને વરાવા હાટો અમે હેલિકોપ્ટર દેવી ત્યારે થાય. અમારે થી કે ફોર્ચ્યુનર માં મેળ નહીં પડે. અને અમુક કાળા એટલા હોય, ડવ હાબુ નવરાવો 3 વખત તો ડવ હાબુ કાળો પડી જાય. બોલો. વાત કરતો હતો યોગાની. ઊંડો શ્વાસ લેવાનું કીધું, કર્યું બધાએ. હવે કે છોડો. મારી પડખે સગન એને જૂની શરદી સીધો લબ્બો અહીંયા. મેં શરદી મટાડ આ બધું શીખાય પકડી ગયું હમણાં બસમાં બેઠો તો એક ભાઈ આમ કરતા હતા હું કે નવા યોગ આવ્યા લાગે મને કે હા ધામી લ્યા ભાઈ બાપુ આમ આમ કે તમે કરો કરો મજા આવે તો મેં આમ શરૂ કર્યું મને કે હું કઈ મજા નહીં થતી તો ભાઈ કે મને કેમ રવાડે સડાઈ દીધો મને કે બે આંગળી કરો કરો આમ કરું અંકલ પછી મેં 1/2 કલાક આમ કર્યું, મજા આવી નકરી ભાઈ. એટલે તઈ અમારા ભાઈ બન છે એ મુદડે આમ થોડું બોલું ઇંગ્લિશ. અને આપણો કાઠિયાવાડી તો મારા બાપ ક્યાંય પાછો ન પડે. કદાચ ગંગાના ઘાટ હરિદ્વાર ઉપર મોકલી દો, ન્યા મોકલી દો, ગમે ના મોકલી દો. બોમ્બે હું ઉતર્યો અને એક દાદા પ્રોફેશનલ ભણેલા કુતરું હતું. એને કે નહીં જા કુતરું હલ્યું ને એક દાદા આપણે ઉતર્યા આવું પહેરેલું. કુતરાને કીધું તાતો કુતરું હલાવતું ગયું હોતી. બોલો. આપણો રણકારો મળો નહીં તમને કહું. ઈ પૂળો પૂળો મૂછું તમને કહું. ઈ પેલા દાળ પીવે ને તો વાટક્યામાં મૂછું પડતી બાપુ. અને ઈ આમ નિતારી તમને કહું. આપણો રણકારો જ મળો નહીં એમાં. આપણે આપણે ગામડામાં તમને કહું, હમણાં મારે ભાઈ બંને એડમિશન છોકરાને લેવું થયું એટલે ત્યાં ગયા ક્રાઇસ્ટ સ્કૂલ. તમને કહું પોર ઇંગ્લિશ મીડિયમ અને હાથ ધોજ્યું હા ભણેલો ગામમાં. એટલે ત્યાં ગયા ઓલા કે અમારે ઇન્ટરવ્યુ લેવું પડે. અત્યારે બધી સ્કૂલમાં ઇન્ટરવ્યુ લે. એટલે ઓલે રમકડા દેખાડે હાથમું ધોરણ ભણતો હશે છોકરાને. પેલા આમ આમ કે ઇંગ્લિશમાં જવાબ દેવાના. એટલે કૂતરો ઉછો કર્યો પ્લાસ્ટિકનો કે આને શું કહેવાય બેટા. ઓલો કે ડોગ. સરસ, વેરી ગુડ.
અમારી સ્કૂલનું તું વિદ્યાર્થી થવા માગે છો એમ? તો કે હા. પછી તમને કહું એલિફન્ટ દેખાડ્યો, હાથી ઊંચો કર્યો, આ હું તકે એલિફન્ટ મૂકી દીધું. પછી સાહેબ તમને કહું વાઘ દેખાડ્યો, બેટા આને શું કહેવાય? તકે ટાઈગર. સરસ. પછી ઊંટ દેખાડ્યો, તાતો બોલ્યો બોલ્યો હાંઢ્યો. ભાઈ આવ્યો હતો ના અહીંયા બોલો. હાંઢિયા વાળા આપણે પાસા જ ન પડ્યું તમને કહું. એટલે તો કઈ કવિએ લખ્યું છે બાપુ કે કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડે ભગવાન, થાને મારો મહેમાન તને હરગે ભૂલાવું. ઈ સાહેબ કાઠિયાવાડની ધરતી, પણ આ કાઠિયાવાડની ધરતી સાહેબ એમનામ નથી વખણાતી. એના ચાર દુહા બાપુ ગોવિંદભાઈ પાલિયાએ લખ્યા કે કાઠિયાવાડની ધરતી હું કામ, બંગાળ બિહાર ઓરિસ્સાની ધરતી છે ન્યા હું કામ કૃષ્ણ ન ગયા. ઓલા ડોહા મરાવી નાખે ખતર ખોદાવી ખોદાય. પણ આ કાઠિયાવાડની ધરતી હું કામ, તો એના ત્રણ દુહા સાહેબ મને યાદ છે, તમારી સામે રજૂ કરું. બાપ વધાવજો કાઠિયાવાડની મોજ હોય તો. કે સુદામાને દેતા સંપત્તિ તને તારી રાણીઓ રોકતી તોય, સુદામાને દેતા સંપત્તિ તને તારી રાણીઓ રોકતી તોય, અરે દીકરા ખાંડી ખવડાવતી એ તો અમારી કાઠિયાવાડી. કચ્છની ધરતીમાંથી છતનો કાળો નાગ જેસલ જાડેજો આવ્યો, અને તેથી સાહેબ તોળી રાણીએ તોરલ આપે ત્રણ દાનમાં, અહીંયા તો છોરના પણ સન્માન થાય કાઠિયાવાડમાં. સાહેબ તોરલ આપે ત્રણ દાનમાં, અહીંયા તો છોરના પણ સન્માન થાય, પણ પાપ બાળીને પીર ભણે એ તો અમારી કાઠિયાવાડી કોઈ. સાહેબ ખાલી હેસલને આ શક્તિ ખાલી દરિયો વટાડી દીધો. જેસલ જાડેજામાંથી સાહેબ કચ્છની ધરતીનો કાળો નાગ હતો એમાંથી જેસલ પીર થઈને અત્યારે હું તમે એની સમાધિએ સાહેબ માથું ટેકાવા જવું પડે ભલા માણસ. અને ત્રીજો જુહો સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલનો મેં લખ્યો છે કે કાળજું હતું જેનું સિંહનું પણ પાહે રાખી નહોતી એક પાય. અત્યારના કાળ મુખાના જોઈએ અહીંયા નથી હમાતા, બહારની બેંકોમાં ડૂબી આવે છે. કે કાળજું હતું જેનું સિંહનું પણ પાહે રાખી નહોતી એક પાય, એ તો અખંડ ભારતના ઘડવૈયા સરદાર અમારો કાઠિયાવાડી કોઈ. સાહેબ સરોતરનો સિરતાજ અને સાહેબ કરજછોડનો કોહિનૂરી વલ્લભભાઈ સરદાર. કાઠિયાવાડની ધરતીની જ મહાનતા એ છે. આપણા બે આમ તમને કહો ક્રિશ્ચિયન દેશ, પ્યોર ક્રિશ્ચિયન દેશ ન્યા ગયા. એક એ સાહેબ ઓમનું સિમ્બોલ રાખ્યું પાટીમાં, અને એક એ સાહેબ ક્રિશ્ચિયનનું સિમ્બોલ રાખ્યું, અને બે ભિખારી પડખે પડખે બાપુ ઉભેલા. એટલે ઓમના સિમ્બોલ વાળાને કોઈ એક રૂપિયો ન દે ભીખમાં, અને ક્રોસનું સિમ્બોલ હતું ક્રિશ્ચિયન દેશ આખો સાહેબ, અને એને બધા પૈસા આપે. એટલે કોઈ વ્યક્તિ ક્રિશ્ચિયન વાળાને નહીં પણ ઓમ વાળાને કીધું કે તું છે પાર્ટીમાં ક્રિશ્ચિયનનું સિમ્બોલ લઈને ઉભો રે, ક્રોસનું સિમ્બોલ લઈને ઉભો રે, તો તને હવે પૈસા આપશે. ઓમ વાળાને કીધું. અને તને બીજી વાત કે તને દેખાડવા હાટું છે ને ઓલાને ઉડતાના વધારે ડોલર આપશે ભિખારીને, એમ રોજ સલાહ આપે. પછી ઓલો નીકળી જાય, પછી થોડાક દી છાંતા ઓલો ક્રોસ વાળો ઓમ વાળા પાસે હોય કે સગનભાઈ ભિખારી એટલા કેટલા લેટસ્ટ થઈ ગયા. અમારે હમણાં શોખમાં બરોબર બેઠેલો અને શાક રોટલી બિચારો આમ ખાતો હતો, તે મને દઈ આવ્યો. હું કહું લાઈ ને ભાઈ શાક ગરમ કરી આવી દઉં. મને કે નહીં. હું કહું પણ તને વાંધો શું છે, ગેસ મારો બગડે મારે લઈ જાવ, તને આવીને દઈ જાવ, તારે વાંધો શું ગરમા ગરમ શાક ખાવાનો. મને કે હાલતા થાવ ને ભાઈ. હું કેમ? મને કે શારદી પહેલા કોક રોટલી ગરમ કરવા દઈ ગયું, હજી નહીં જ દઈ ગયું. હવે આપણને પછી શાક આપે બિચારો, ઓઈલો ગરમ કરી શેકીને ખાઈ ગયો. બોલો હમણાં ભિખારી હૂતા હતા લાઈનમાં, કટોરા ઊંધા પડેલા. હું કહું ભાઈ કટોરું સીધું કહીને મારે તને પૈસા દેવા. મને કે તમે કેટલા દેવાનો? કહું રૂપિયો. મને કે તમારે રૂપિયા હું 3 લાખની ઊંઘ બગાડું? યાદ આવ ને જરૂર લે. અમારે એક ભાઈ બનશે, હમણાં તમને કોઈ કોલેજમાં ગયો નવો નવો, અને પ્યોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અને વરસાદની સિઝન ફોર વ્હીલર ને ત્યારે બધા કોલેજમાં જાય, એટલે ગયો. એટલે સાહેબે તમને કહું પ્યોર ઇંગ્લિશ બોલવાનું, ઇંગ્લિશ ખાવાનું ઇંગ્લિશ. એટલે સાહેબે કીધું વી આર યુ લેટ? તો બોલો કે સર એમાં એવું છે ને, આન્સર ઇન ઇંગ્લિશ. એટલે ઓલા કીધું સર માય કાર ઇઝ ફસિંગ ઇન કિચન.
માય કાર સર ફસિંગ ઇન કિચડ, નો આગે જાવિંગ નો પીસે જાવિંગ, નો આગે જાવિંગ નો પીસે જાવિંગ, નો અધર જાવિંગ નો સાઈડમાં જાવિંગ, નાન નાન ખૂતિંગ, નો હુલિંગ નો ડુલિંગ, નો હુલિંગ નો ડુલિંગ, ઓન્લી નાન નાન ટીપ કરી. સો મેં લેટ હું જાવિંગ સાહેબ કે બેહિદા બેહિદા મારા બાપ બેહિદા તું. હમણાં જે દીકરાનો એટલી વહીમે, એટલે એને સસરાએ કીધું બેટા તા કે હા કે મારા ડાયાબિટીસ બહુ છે, 150-200 ઉપર આવે છે, મારે હાટું સાવ મોળી કરજો. તા કે ઘરમાં 12 સેબ હશે, તમારે હાટું સાવ મોળી ન બનાવવાની હોય. પણ કે બેટા મને ડાયાબિટીસ, તા કે નહીં મોળી ન બનાવવાની હોય સા, તા કે તો બેટા મારે શું કરવું, તા કે જલેબી ખાઈને પછી સા પી લેજો, મોળી જ લાગશે. આનું શું કરું, રોકડા જવાબ આપી દે એનું. હમણાં નાનો છોકરો મોટો છોકરો ને બાપા તઈને ટીવી જોતા હતા મહાભારત, એટલે નાના છોકરાને કીધું બેટા મારે હાટું પાણીને કળશો ભરતાય ને, તો નાના છોકરાએ ખંભા ઉલાડ્યો. અત્યારે બધી વોટ્સઅપ ની પરજા ડોહી, હરખા જવાબ નો આપે. એટલે નાના છોકરાએ ખંભા ઉલાડ્યો, મોટો છોકરાએ કીધું પપ્પા એ કે નાનો ભાઈ અસંસ્કારી છે. તા કે કેમ, તા કે તમે પાણી પીતા હો ને મારે હાટું કળશો ભરતા હો. આમાં કઈ ખબર ન પડે અત્યારે તમને કહો. જે મજા છે મેં કીધું એમ આઈની છે તમને કહો. બાકી કચ્છની ધરતી માથે તેથી ધરતી કંપ આવ્યા તેથી સાહેબ આ બાપુ સૌરાષ્ટ્રની ધરતીને ભારતની ધરતીને કાંઈ થતું નથી. એનું કારણ એ કે સાહેબ આવા સંતોના કાંઈક કાંઈક સાહેબના ભજનના ઓક્સિજન આમાં ફળે છે ને, એટલે આ ધરતીને કાંઈ થતું નથી. સાહેબનગર સુરતની ધરતી માથે જેથી પાણી આવ્યા ને એવા પાણી આવ્યા છે, અને કચ્છની ધરતી માથે તેથી કચ્છની ધરા માથે ભૂકંપ આવ્યા ને એવા ભૂકંપ આવ્યા છે, છતાં ધરતીને કાંઈ થતું નથી. એનું કારણ એ કે સાહેબ આવા મોરારી બાપુ જેવા સંતો, ગંગાદાસ બાપુ જેવા સંતો, અને અમારા ભાવનગર વૈયા હોતો સાહેબ સીતરાના પાદરમાં બેઠેલો મસ્તરામ બાપા સંતો, ગોહિલવાડની ધરતીમાં દુખીશામ બાપા જેવા સંતો, એવા સંતોના સાહેબ ભજનના બળ આમાં કઈ કઈ આટા મારે છે ને, એટલે આ ધરતીને કઈ થતું નથી બાપ. 13 એપ્રિલ અને 1919 નો દિવસ છે સાહેબ, મારે આમાં ભગતસિંહની યાદી કરવી છે. કેવો યુવાન હોવો જોઈએ આજનો સાહેબ, આજનો યુવાન સાહેબ સાવ માય કાંગલો થયો. વ્યસનની તંગી એ સાહેબ એક બહુ નાનું એવું સૂત્ર વોટ્સઅપનું છે. વ્યસનની સાહેબ પૈસાની તંગી એ માણસનું ભણતર છૂટે છે, પણ પૈસાની તંગી એ કોઈના વ્યસન નથી છૂટતા, એ મારી તમારી મોટા મોટી કઠણાઈ. એક ફેર વ્યસન છૂટી જાય, સવારે સા પીતો હતો બાપુ આમાં, પછી સા બંધ કરીને ડાયાબિટીસ આવ્યું એટલે દૂધ શરૂ કર્યું, કેસર વાળું દૂધ રોજ પીવે. પછી હબડકો લીધો કે આજ આમાં કામ કેસર નથી નાખ્યું, કે કઈક હવાદ વગેરેનું દૂધ છે, હાવ ડોહું. પછી એને ઘરવાળાએ કીધું કે એમાં એવું છે ને કેસર ખૂટી ગયું હતું, તાકે તેમાં નાખ્યું હું, તાકે તમારા પેન્ટના ખિસ્સામાં કાઢીને વિમલ નાખી દાણે દાણે મેં કેસર કાદો. દાણે દાણે મેં કેસર કાદો યાર. પણ વાત કરતો છો સાહેબ કચ્છની ધરાની, જેથી ભૂકંપ આવ્યો ને સેદી સાહેબ 26 જાન્યુઆરી જેથી એક બાજુ આમ તિરંગો લહેરાતો હતો, એક બાજુ કચ્છની ધરતી પાસે સાહેબ ધમરેલ વિખડી કરી નાખી. પણ એ ભૂકંપ ક્યાંથી પ્રગટ થયો હતો અને ક્યાં જઈને હુમાણો થયો એની મારે તમને નાની એવી વ્યાખ્યા કરવી છે. કચ્છની ધરતી માથે તેથી ભૂકંપ પ્રગટ્યો એ મારે હારોહાર હાલજો તો તમને ખબર પડશે કયા ગામડામાં કયા સિટીમાં કયા દેશમાં હાકલ બોલાવી હતી બાપુ. કે કેન્દ્ર બિંદુ પ્રગટ્યું કચ્છમાં, એને ધ્રાંગ લોગાઈને ધ્રુજાવ્યા, ભુજને લીધો ભરડો, અંજારને આટો ભરી, સામખિયાળી નો રહેવા દીધી શાન કે ભાણ, એને મોરબીના ઉડાડા મોર, જામનગરની જડી બોલાવતો, એને હાલારનો પકડ્યો હાથ, ઈ બહુ ધુણાવી બાલારીને જૂનાગઢિયાને ઝપટમાં ડોલાવ્યો, ઈ દક્ષિણનો દરિયો નાથી પાછો ફર્યો, ભાવનગરને ભરગતો, વલ્ભીપુર નાખ્યું આખું વળોવી, આને નો રહેવા દીધી બાપુ શાન કે ભાણ, આને કેર કિલો કાળો, ત્યાં તો છૂથી નાખ્યો આખો ચકલાનો માળો, ચારે બાજુ બચાવો બચાવોની થવા મળી કિક્યારી, પણ કાંઈ નથી બચવાની બારી, ઈ ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલી તાણા, પણ બજરંગદાસ બાવલિયાની મેરથી બાપા સીતારામ, બજરંગદાસ બાવલિયાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, એ કાઠિયાવાડ બધું કમ કમાવતો, રાજકોટની માલપા જઈ રેળાયો, એ છોટીલા સોસરો જઈ એને સાયલાને કરી શાન,
એને સાહેબ સાયલાને કરી શાન, ભરૂચના ઉડાડા ભમરા, લીમડીને મારતો ગયો થપાટ, અને સાહેબ નાચી આવ્યો સુરતમાં, વાપી નાખ્યું આખો વળોવી, અમેરિકા જતા આળસ થઈ પાછો ફર વળ્યો પાકિસ્તાનમાં, એને કરાચીના ઉડાડા કાંગરા, દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અને મારી ટિકરમાં આવીને કર્યું ભૂખર, કે મારે ગામડે ગામડે ભડકારા ભડે, અને મારી ટિકરમાં આવીને તે કેમ કર્યું ચિંતા. પત્રકારે કીધું બેની ક્યાં કુદરતી પ્રકોપ છે, શાંતિ રાખવામાં તમને સરકાર મદદ કરશે. બીજા બેન ને કીધું બેન તમારું હું તો ના કીધું, બેન તો કે સાહેબ પર ગોડ બાજરો દેહમાં સાશ આવી હતી, ગોળી ભેગી બધું તળાઈ. બેન કે તમે શાંતિ રાખો, આ કુદરતી પ્રકોપ છે, આમાં સરકાર તમને મદદ કરશે. ત્રીજા બેન ને પૂછ્યું બેન તો પેલા સાહેબ કેટલું, પત્રકારે આશ્વાસન આપતા કીધું બેન તમારા ધણી નો ફોટો આપો, સાહેબ ધણી ફોટો હોય તો આખું ઘર નો બહાર નીકળવી ફોટો નથી. બેન કે ફોટો આપો કે ગમે નાથી હશે ધતુરાન પાછો, સાહેબ ધતુરો લાગે તો. પણ કે બેન કે ખાલી ફોટો નહીં તકે નહીં તકે ખાલી શબ્દ ચિત્ર આપો, કેવી એની હાઈટ હતી, કેવી બોડી હતી, કેવી આંખો હતી, કેવા વાળ હતા. કોમ્પ્યુટર યુગ છે, શબ્દ ચિત્ર આપણે બનાવી નાખી અને આખા સુરતમાં રખડવાના છે, ગમે નાથી પાછો લાવશું તમારે ધતુ, સાહેબ ધતુરો લો બોલ. પછી ઓલા બેણે કીધું કે સાહેબ એમ તો કે સલમાન ખાન જેવી બોડી, અમિતાભ જેવી 100 ફૂટ હાથ, આપણે આમ જવું હોય તો લીહડી પાછ ચડવું પડે છે, અને વાળ તો એવા વાળ છે, આપણે તો રમાડે કરવી સાહેબ, એક વખત મને વાળ આમ રમાડતી મને આમ કાઢી નાખતી તો કે લે રમાડ વીક પહેરી લી. ઉદળ બટકી ગયેલા ભાઈ બેન નત કેતા કે તમારા ઝૂલ ફૂક્યો એટલા અસર હશે તમને સાહેબ રમાડે જ રાખો, તે ઓલે કાઢે નથી આ લઈ કે રમને સવી કલા સવી કે એસપી રાયજી માજરી આપણે આવું જો આપણે તો ભલે બિચારા ટગ ટગ સોયા જ કરતા. બોલે તાર ઘર વાળો ક્યાં આવો હતો એ કે ખોટી ની થાશે કે ઝાડિયો ટાઇલ્યો બાટિયો બાટિયો હતો ત્યારે ઓલી કીધું ખારો લાવી દે તાર બાપા હું જાય કે અમને આખા કુટુંબ ને નહીં માંધો. ખારો લાવી દે તને વાંધો હું ઈ કે બાળકો રહી લો નથી બેનો અત્યારે ગીત ગાતા બાપુ. પગલી નો પાડનાર દે જોરના દે માજિયા મેણા રે મારા બાંધ જો પગલા પાડે તમી જ માગ્યો છો પગલી નો પાડનાર.
તમે જ માગ્યો તો પગલી નો પાડનાર દેજો. અને સાહેબ દીકરા અત્યારે જુઓ તો મને કહો, અત્યારે 18 વર્ષની દીકરી સાહેબ એક દાદાને સવાલ કરતી હતી, દાદા તા કે હા બેટા, તા કે મને કેદું નો પ્રશ્ન મૂંઝવે, તા કેને બેટા? ત્યારે દીકરીએ કીધું, દાદા તમે જેવા નાના હતા અમારી જોડા ત્યારે નહોતા મોબાઈલ, નહોતા લેપટોપ, નહોતી કોઈ એવી ઇન્ટરસિટી, નહોતા કોઈ એવા વાહનો, નહોતી કોઈ એવી તમારી આગળ સગવડતા, તોય તમે કઈ રીતે જીવતા હતા? અને ત્યારે દાદાએ બહુ સારો જવાબ આપ્યો, આ યુવાનો બેઠા ને સાહેબ, હું તમારી ઘોડે એક યુવાન જ છું, પણ સાહેબ આ જવાબ ખાલી સાંભળવા જેવો નહીં પણ ઘેરે લઈ જવા જેવો છે. અને ત્યારે દાદાએ કીધું, બાપુ કે બેટા તમે જેમ અત્યારે જીવો ને એમ. ત્યારે દીકરીએ કીધું, દાદા અત્યારે તમે કે જાહો જલાલીમાં જીવીએ છીએ, અમારે કોઈ ત્યારે જાતની કમી નથી. ત્યારે દાદાએ કીધું, બેટા છે કમી, તાકે હા, તાકે નથી અત્યારે તમારી આગળ પૂજા, નથી તમારી આગળ અત્યારે પાઠ, નથી તમારી આગળ તપ, નથી તમારી આગળ સેવા, નથી તમને કોઈને ધર્મ અને નથી કોઈને તમને શરમ. જમે જેમ અત્યારે જીવો છો ને એમ અમે એની વગર જીવતા. પીળા રેડિયમ ના પટ્ટા બાપુ, અને ભાગ્યા બધા બુટ પહેરે પણ વાધી ગયું એક કેમ નહીં ભમરાળા બોલો. કાવા વાળો સૂટ બુટ એવો પહેરીને આવેલો, દીકરી ને બાપા આવ્યા કે વેવાય વેવાય, આમ ભેટી ક્યાંક વેવાય નથી, ગાવા વાળો સાહેબ વેવાય નથી. હું કહું એમાં બે જણા ઓલપા પંપુડા હરખા કરતા, તો થૂક નકરું ગીરી ગયો, આમ નિતારતા ઊંધું ગીરી, જોજો કા પાણી નાખીને આમ નિતારે, અને મોટા પંપુડા આવે એ તો તમને કહો કેવા વાગે, એકલો બેજ વાળો તો અવાજ, એમાં મારા કાનમાં આવું કામ, ભાગ્યા આઘો સા ને અહીંયા ક્યાં વગાડે છે. એમાં એક જણો ડિસ્કો કરતો હતો, વરાજો બેઠેલો સાફો પહેરીને બગીમાં, અને આમ આમ કરતો કરતો આમ આમ કરતો કરતો છે બગીએ ચડી ગયો, વરાજાન સાફામાં ફૂંડું બાપુ મારવા માંડ્યો. પછી વરાજાન બાપાનો મગજ ગયો કે તારા નાગમણી લઈને જાવ, અમારે એક જણો હમણાં ફૂલ થઈ ગયો હતો, આમ રોડે જતો હતો, એટલે રોડે જતો હતો બરોબર, તમને કહો બે માણા એ વાડીએ જતા હતા બે ભાઈ, એટલે હાથમાં તમને કહો બેટરી રહી ગયેલી, ઓલા કે મોટા આ મોટા બેટરીને હેડે હેડે તું આકાશમાં સડી જા, ઓલો કોણ સડી જાવ, પણ એક માંડો ટાકે હું ટાકે હું અડધે પહોંચ્યો હું, અને તે બેટરી બંધ કર્યો, હું તો ભગ ખેરાનો હેસવા પડું ને. હમણાં બે પીટલી તમને કહો ધાબા ઉપર હૂતા હતા, મી સાટા થોડાક થોડાક માવઠા જેવું સીઝન, એટલે આમ વરસાદ આવ્યો તો મોટા એક વાડલું તૂટી ગયું એવું લાગે, વાડલું તૂટી ગયું એવું છે, એમાં ઘડીક માં વીજળી થઈ તો મોટા હુઈ જાય છે, વેલ્ડિંગ કરવા વાળા આવી ગયા છે, બે હુઈ જાય. હમણાં નથી, એક જણો ઘેરે આવ્યો રાતે 2 વાગે, એટલે બપાએ બેલ વગાડ્યો, એટલે બાવણું ખોલ્યું, અને એને કીધું ક્યાં ગયો અત્યારે હુજી, તા તો આમ ફૂલ થઈ ગયેલો તમને બાપા, હાવજના ઠેકાણા નો હોય એમ બાપા માર્યો, 1.5 કલાક માર્યો, મારીને મારી શાળ્યું ગઈ નાખી, અને ત્યારે તો આપણે આપણે વડીલોને તમને કહું બહુ યુઝ કર્યા, એમ નાના હતા ને અમને કહું બધાના બેલની બહુ હળ યુઝ કરી, એમ નાના હતા ઠેકડા મારા બાપુ આમ બેલ અંબાવા હતી, દાદા નીકળ્યા મને કે મોટા શું કરો, કહું દાદા બેલ અંબાવતા નથી, બેલ મારો હશે, મને કે એમ છે દાદા, આમ લાકડી ઉછી કરીને ટ્રેન કર્યો, કહો ભાગો. હમણાં બે જણા ડોક્ટર આગળ ગયા, કડિયા હાથ દઈને ઉભા રહ્યા, સાહેબ કે શું થાય, તા કે મારો હાળો થાય. તને થાય હું ઈ કે હે, પણ સાહેબ વચ્ચે એક નાની દીકરીની વાત મારે કરવી છે.
દીકરી તો દીકરી છે સાહેબ, બાપનું હરતું ફરતું હૃદય હોય તો એ દીકરી છે, બાપનું હરતું ફરતું શરીરની બહાર રહેતું હોય તો એ કઈ સાહેબ દીકરી છે. ધીરે ધીરે સાહેબ દીકરી બેટી થાય, દીકરી મોટી થાય અને સાહેબ એને જેથી વળાવવાનો વારો આવે, કાળમીટ પાણાને ફાડી નાખે એવો બાપ હોય સાહેબ. કડની માઇલ પાઇમ કહેવાય, 3 લાખ ની કદાચ 156 રિવોલ્વર ટીંગાતી હોય, કદાચ વડોદરાની બજારમાં નીકળે કે સુરતની બજારમાં નીકળે કે અમદાવાદની બજારમાં નીકળે તો એક હાકલે સાહેબ બજારું બંધ થઈ જાય એવો બાપ હોય, પણ જેથી દીકરીની વિદાય આવે ને તેથી બાપ સાહેબ ભાંગી ભૂગો થઈ જાય. અને છેલ્લે સાહેબ દીકરી બાપને મળે છે, ભાઈને મળી લે, બેનને મળી લે, માને મળી લે, છેલ્લે દીકરી બાપને મળે છે. અને સાહેબ દીકરીને માથે હાથ મૂકીને બાપ એમ કે બેટા સુખી થાજે, અને દીકરી એમ કે બાપુ હવે હું જાઉં છું, બાપ પપ્પા હવે હું જાઉં છું, તેથી સાહેબ બાપને હેઠેથી આમ જમીન દોરાવા દોરાવા હેઠી વહી જાય. ઈ દીકરીનું પાત્ર છે. એટલે દીકરા અરે મને કોઈ વાંધો નથી, અને સાહેબ અમારે નારી ગ્રુપમાંથી અત્યારે અમારે અશોકભાઈ વઘાસિયા સાહેબ અત્યારે આપણા કોઈ પણ સમાજમાં સાહેબ દીકરા દીકરીઓને સાહેબ દીકરીયા દીકરાઓને મળતા નથી, અને એ માટે સાહેબ મંગલ પરિણય ભાઈ સીબીભાઈ મંગલ પરિણય ને ભાઈ મંગલ પરિણય સાહેબ પરિચય મંગલ પરિચય પરિણય એ ટાઈપનો આખો ડેમો તૈયાર કર્યો છે દીકરા દીકરીઓના સાહેબ ડોક્યુમેન્ટ જેમાં લેવામાં આવે છે. પરિવાર પરિચય મિલન, પરિવાર પરિચય મિલન સાહેબ દીકરા દીકરીઓના ડોક્યુમેન્ટ આ સાહેબ હરેક ગામડાઓમાં હરેક સિટીમાં કરવાની જરૂર છે સાહેબ. જોરદાર તાળીઓના ગરગારથી ફરી સરદાર યુવા ગ્રુપને વધાવો બાપ. દીકરા મને કોઈ વાંધો નથી સાહેબ, દીકરી વાલનો દરિયો તો દીકરો હું કઈ સ્ટીલ નો હળિયો છે? દીકરા દીકરી સાહેબ એક જ સમાન હોવા જોઈએ, પણ અત્યારે તો આપણે તાણ એટલી. અને સ્વામી વિવેકાનંદ ના સૂત્ર માં કહું તો સાહેબ દૂધ તો બધાને ખાવું છે બાપુ, પણ ગાય પાળવી કોઈને ગમતી નથી. દૂધ તો બધાને ખાવું છે પણ ખીલે ગાય બાંધવી કોઈને ગમતી નથી, અને સાયડામાં તો બધાને રહેવું છે પણ ઝાડવું ઉગાડવું ગમતું નથી. અને સાહેબ ઇજ્જત તો બધાને મેળવી છે પણ એવા કોઈ હારા કામ કરવા ગમતા નથી, અને સાહેબ પુત્ર વધુ તો બધાને જોતી છે પણ દીકરીને કોઈ ઉજેરતું નથી યાર. અને વધારે વાત કરું તો સાહેબ અત્યારે જે ભણેલો યુગ બાપુ છે, અત્યારે દીકરીને આપણે તો ખાલી અભણ હતા, કદાચ વડીલો દીકરીને જન્મમાં દેતા હતા, અને સાહેબ અત્યારે યુવા વર્ગ તો સાહેબ દીકરીઓને જન્મમાં નથી દેતો, મોટા મોટા પાપ કરે છે. હું તમે સાહેબ જોઈએ છીએ ક્યારેક ક્યારેક કચરાના ડબ્બામાંથી દીકરીઓ મળે છે, દીકરીઓની વેદના ઈ મારે તમારા સાહેબ આ 21મી સદીમાં થોડુંક થોડુંક ધ્યાન આપતા જાય બધા. નકરી એક દીકરી ભાગી ગઈ તો 3 દિવસ પાસે આવી જઈને બાપાના પછી બીજા હું હાલ થયા હોય, આખા ગામમાં વગોવાઈ ગયા. 3 દિવસ દીકરી પાસે આવી તો હું તારું કાળું મોઢું લઈને આવી છું, કારણ કે પપ્પા સાના માના બેહો હું કે મારા ફોન નું ચાર્જર ભૂલી ગઈ લેવા આવી છું. એનું તેમ કરો હું તમને કહું, હમણાં હું ડોક્ટરા કરી ગયો સાહેબે દવા લઈ દીધી, 3 જાતની દવા લઈ દીધી, કલાક રહીને રખડે આવ્યો સાહેબ, હું આ કાળા નાળા રખડ્યો, વાઘાવાડી રોડ રખ્યો, આખું ભાવનગર રખડ્યો, છેલ્લી દવા નથી મળતી. મને કે ગાંડા એ પેન ન થાયલતી ને ઘણ હતો અથવા કે દવા નથી. આપણું બાળપણ સાહેબ, આપણું બાળપણ કોઈ પણ વડી લાગે છે આપણે 33-15 ફોન લેવી, એમાં તો ગેમ હોય, પણ કોઈ પણ બીજો ફોન લેવી ને ગેમ ન હોય એટલે આપણે તરત એને પાછો આપી દેતા. અને અત્યારની પેઢી તમને કોઈ એમાં ગેમ ન હોય મારી દીકરી ડાઉનલોડ કરીને રમવા મળે, એનું શું કરવું? એક જણો ડોક્ટર સાહેબો હતા, ડોક્ટર સાહેબો તમને કોઈ અમૃતમ કાર્ડ આવ્યું પછી તો બધા ન કઈક હાર્ડ ની બીમારી એને કે તમારે સ્પ્રિંગ બેહાડવાની જરૂર છે. એમાં એક પેશન્ટ ગયો એટલે પેશન્ટ તમને કહો મહારાષ્ટ્ર ની હોસ્પિટલ, અને આ બધી સર્જરી થઈ એટલે ડોક્ટર લાંબુ ફરફર્યું આપ્યું કે તમારું ઓપરેશન કરાવવું પડશે, બાયપાસ સર્જરી, કે ખર્ચો કેટલો? તકે 5-6 લાખ નો થશે. તકે હરખો કયો? તકે 6 લાખ નો થાય. લાંબુ ફરફર્યું આપ્યું, તકે વાંધો નહીં, ઓપરેશન ફાઇનલ થઈ ગયું. એ કે આ છેલ્લું ફોર્મ ભરી ગયું, કે તમે તમારી સહી કરજો. ફોર્મમાં બધું લખતો હતો એટલે છેલ્લે વ્યવસાય નું ખાનું આવ્યું એટલે આને લખ્યું સીબીઆઈ ઓફિસર. વ્યવસાયના ખાના માણે લખ્યું સીબીઆઈ ઓફિસર એટલે આખી ડોક્ટરની ટીમ ઊભી થઈ ગઈ. વળતેથી બીજી ટીમ બોલાવી કે તમારે ઓપરેશનની જરૂર નથી, કે નોર્મલ દવાથી સારું થઈ જશે. ખબર પડે ને રેડ કેટલી પડે. હમણાં મારા ભાઈબંધ દુકાન આકે છે કૈયાણે, પાસ ઇન્કમટેક્સ વાળા ગાડી લઈને આવ્યા, લાય કે સોપડા લાય કે વાઈટ સોપડા લાય,
ઓલો કે સાહેબ કે ઘેરે પડ્યા છે, તકે આલે ફોર વ્હીલ કે ટુ વ્હીલ છે, તકે નહીં આલે કે ફોર વ્હીલ ચાલ જલ્દી લઈને આવી કે એમ પાસે આ બેઠા છે. અવડું મોટું કે મોલ જેવી દુકાન આકે સોપડાની જ બનાવતો. એટલે ઓલા ઘેરે ગયો, ચાર વાગ્યા, પાંચ વાગ્યા, સવાર નો ગયો, છ વાગ્યા, સાત વાગ્યા, આઠ વાગ્યા આવ્યો. શાળ તો સાહેબ સટકી ગયેલા. ઓલા સાહેબ કે તું કેમ એટલો બધો મોડો આવ્યો કે સોપડા લેવા ગયો તો બનાવવા આવી કે? તકે સાહેબ કે તમે હવારના બેઠા, તકે હવારનો હું એકલો બેઠો, શાળ તો સટકી ગયા. તકે સાહેબ હવારનું કોઈ ઘરા ગયું? તકે નહીં. તકે મારા સોપડા તો બનાવવા છે ને. હું પછી કે ફેમિલીની ડુમસ આટો મારી આવ્યો. હવારનું કોઈ ઘરા ગયું? તકે ના ના, પૈસા ની અમારા પૈસા ને સાહેબ ઠૂપ કરી. તો કે મારા સોપડા બનાવવા છે ને. હમણાં એક જણો પોલીસ સ્ટેશન ગયો સાહેબ કે ત્રણ દી થી કે કાપી નાખવાની ધમકી આવે છે. હું વાત કરે ગાંડા કોણ છે? તકે એ નથી ખબર. મોબાઈલ નંબર? તકે એ કઈ ખબર નથી. એ કે ત્રણ દી થી કાપી નાખવાની ધમકી આવે. તકે ક્યાંથી? તકે લાઈટ જીબી માંથી. કે હવે કે બિલ નહીં ભરો, કે મીટર કાપ નાખશો. હમણાં અમારે એસટી ડેપો ભીમ અગિયાર છે, ચાર જણા જુગાર રમતા હતા. હવે એની ટીમ પાંચમી વખત પકડાણી, તે પાંચમી વખત પકડાણી એવી સાહેબ ની જીભ ઉભી રહી તો પાંચે જણા અંદર સડી ગયા. ઓલા કે તમારી કોઈ એફઆરઆઈ નથી, તમારી કોઈ કમ્પ્લેન નથી સાહેબ, અંદર કેમ સડી ગયા? તકે સાહેબ ઓલ વખતે ઉભા ઉભા જ આવું પડ્યું હતું. કે તમને અમારે તમને ચાર જણા જુગાર રમતા હતા એસટી ડેપોમાં. તે પોલીસ વાળા આવ્યા કે એ કે અહીંયા જુગાર રમાય કે? અને ફૂલ થઈ ગયેલા, જુગાર રમતા રમતા ફૂલ થઈ ગયેલા. એ કે સાહેબ હું બોર્ડ માર્યું કે શું બોલો? ખેલા કા ઇન્ડિયા, જીતે કા ઇન્ડિયા. સાહેબે શાર નાખી કે ઈટે કા ઇન્ડિયા, ઈટે કા ઇન્ડિયા. એક બેન કરિયાણા વાળા ને ગયા ન્યાજન કે ભાઈ લાલ મરચા છે? તકે હા. તકે કેટલા જો? તકે પાંચસો. એટલે ઓલા ભાઈ હાથ પાડ્યો, લીલા મરચા. બોલો કે ભાઈ મારે કે શેઠ મારે લાલ મરચું જોવો. તક બેન શાંતિ રાખો ને, લીલા મરચા. બોલો કે મારે લાલ મરચા જોવો. તકે બેન સાના માના બેહો ને, મગજ નું દહીં કરતા કે લીલા મારા ઘર વાળા નામ છે ને, લાલ મરચા જોખવા ગઈ. ઘણા દુકાન વાળા એવા હોય અમારે, આમ દેશી નળિયા દુકાન અને શેઠ પરસો બરોબર આમ વળી ગયેલો, આમ આમ કરતા હતા. હું ના ગયો, લાઈટ વહી ગયેલી. મને કે હું જોવે ભાઈ? કો ખાંડ છે? મને કે હા. હું કો પાંચ કિલો આપો દૂધની દાળ? મને કે હા. હું કો અઢી કિલો આપો ડેટોલ હાબુ? મને કે હા. હું કો એનથી હાથ ધોઈને જોખ્યો. એને કે મોટું ખરાક છે. એક ભાઈ તમને દુકાને ગયા કરિયાણા વાળાની, એ કે ખોડાનો હાબો આપો. બેની કે તમારે માથું જોવું પડશે, ખોડો ઠામકો નહીં. તકે તમારા ભાઈ નામ ખોડો છે ને, એને માથા ખોડો છો છે, ખોડાનો હાબો આપો. મજા બહુ આવે. જોઉં તમે જીભ ભટકાતી હોય ને એમાં બહુ મજા આવે. અમારે એક ભાઈ બનશે અશ્વિન, જે જીભ છોટે ધામિલ્યા ભાઈ. હમણાં તો એક જઈએ એવું પ્રોગ્રામમાં ગયો, એક બેન હતા. મને કે ધામેલિયા ભાઈ હું હાથ ભજન ગાવ પછી મારું ગળું ખુલ્લે. હું કહું શાર તમારે ઘેરે ગાય ને આવવા, મારે તમને કેટલાક સહન કરવા. અને અત્યારે માયક બાપુ હારા, નકર આપણે ગામડામાં ડોહલા ધૂન્યું ગાયન ગાયન મરી ગયા. નકર આર્થિક વાળા એટલું આગું પડ્યું હોય ના કેસરી ગાભા વીટા હોય. હો દે કૃષ્ણ હો દે કઈ ક્યાં ડોહલા આંબા હો ઉઠશે. હમણાં નથી ગાંડીગીરીમાં તમને કહું વાંદરો, તમને કહું નીકળ્યો અને વાઘ આમ બેઠો બેઠો વેગડ શારભાઈ પીતો હતો. કે એ વાઘલા ઉભો થા, હારા વ્યસન ના ભોગી. આ ગાંડીગીરીમાં વરસાદ છો આવ્યો, આમ જો તમને કઈ મોજ કરાવો, વ્યસન ના ભોગી મોઈ શારભાઈ. વાઘ આયલો વાહે તાણ પા બેઠો હતા, શીતતો તમને કહું ગાંજાની ગોળીઓ બનાવતો. એ શીતડા ઉભો થા, વ્યસન ના ભોગી હારા. હાલી કે ગાંડીગીરીમાં વરસાદ છો, મોજ કરાવો. એ કે આમ ગયા તા બરોબર સિંહ બાટલી પીતો હતો. વ્યસન સોડાવે તકે આ ખોટી નો છે કે બે કોથળી પી જાય પછી આખા જંગલ ને રવાડે સોડાવે. તમને એમ થાય ને હું બોલશે. પણ હમણાં એક જણો મારે ફૂલ થઈ ગયો, વાડિયા બરોબર ઘઉં માં પાણી વાળતો હતો. ગણેશ દાદા ઘઉં માં પાણી વાળતો હતો ને પાવડો અહીંયા, અને પાછો શાયરી બોલતો હતો, ધોર્યો છેરળ યામણો પાવડો ઝોલા ખાય, ધોર્યો છેરળ યામણો પાવડો ઝોલા ખાય, જાનુ તારી યાદમાં નાકા તૂટી જાય.
ઘણાની શાયરી જેવી હોય, હમણાં અમારા ફેરા ફરતા હતા ભાઈ બને, હું બરોબર પડખે પરસેવો લૂસવામ બાપુ, અને એ વખતે આપણને કેટલો હરખ હોય, બેન્ડ વાજામ ભૂખરા વગાડે એના મુદ્દે લગન, તે મગજમાં ધંધો ગડી ગયો, તે અણવરે ગજરો હાથમાં આપ્યો, ઘોડી ઉપર બેહાર્યો તો મળ્યો વગાડવા ગજરો, ફૂલડું લોખું પાડતી હાથમાં નકરો બાપુ દોરો હોય ગયો, અણવર ને કે હવે મારું આનું કરવું હું, તે અણવર કે ગળા મને એમ કે ઘૂઘરો છે, અને બાપ એક સત્ય વાત કરું કે રાતે મારા બાપ મને તમને દિવસે 2 વાગે બરોડા નાકે નીકળીએ, ઝાંઝર નો અવાજ સંભળાય તો સાહેબ કેટલી મજા આવે, બરોડા નાકે નીકળીએ ઝાંઝર નો અવાજ સંભળાય તો કેવી મજા આવે, રમ ઝુમ બાજે ઘૂઘરિયા શબદી ખલાયે કાના મેરે ઘર આયે આયે મેરે ઘર આયે, ઝુમ ઝુમ બાજે ઘૂઘરિયા ચુમ 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 બાજે ઘૂઘરિયા સબ દિખલાયે કાના મેરે ઘર આયે આયે મેરે ઘર આયે મેરે ઘર આયે મેરે ઘર આયે, ઇનો ઈ અવાજ મારા બાપ મને તમને 2-2.5 વાગે દિવસે મીઠો લાગે, પણ ઇનો ઈ અવાજ એકલા જાતા હોય, વટલાની ડાળીઓ બધી ભેગી થઈ ગઈ હોય, ક્યાંક 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 ક્રમરા બોલતા હોય, ન્યા ઝાંઝર નો અવાજ આવે, જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર જય કપિતિ લોક સાગર, હમણાં એક જણો તમને કહો ધીંગાણા જતો હતો, એને ઘરવાળી વળી સાફો છે ને બાપુ સંદન વાળો કરતી હતી, ઓલા કંકુ વાળો, તાકી ઈ હું કામ કરે લાલ, કે તમને માથામાં કોઈ દુશ્મને ઘા માર્યો હોય તો કે ગામને ખબર ન પડે ઘા વાગીને આવ્યો છે, તાકી તો ધોત્યું પીળું કરીજે, ઈ સંદન વાળું કરીજે તું, ઈ કે એક જણો તમને મને નાનો છોકરો કે અંકલ કે તમારે લગ્ન થઈ ગયા, હું કહું હા, મને કે લગ્ન ની વ્યાખ્યા આપો ને, હું કહું ગાંડી ગરીમાં હાદુડો હાવજ રખડતો હોય ડાલા મથો 11 ફૂટ લાંબો ને, એક પંજો મારે તો નાડાવા નાડાવા ગાડાવા ધૂળ આગી નાખી દે, એવા હાવજ નું એક માસૂમ હરણી આને લગ્ન જીવન, મને કે એમ નહીં કઈક સમજાય વ્યાખ્યા આપો, એટલે મેં કીધું હું કહું પેન આપી, પેન દેખાડે આમ જગડ, હું કહું આ પેન છે ને બાર નું ખોખું છે ને પુરુષ છે ઈ પતિ છે, અને અંદર ની રીફિલું છે ને ઈ પત્ની છે, મન કે જાવ ને ખોટી ના, એમ જ તે ભાઈ નું ખોખું છે ઈ પુરુષ છે, અને અંદર ની રીફિલ છે ને પત્ની છે, મન કે જાવ ને, હું કહું તો તું કે, મને કે અમુક અમુક ખોખામાં શાર શાર રીફિલ ન હોય, કેસી છે અમુક અમુક ખોખામાં કે ટકટકિયામાં શાર શાર રીફિલ હોય, કે ખબર ન પડે કે ન બોલાય, હમણાં તે કહી જાય હું જો તો છોકરું તમને કહું, મને કે અંકલ તમને કે એકુ થી દાન નો આવડે બોલો, હું કહું આવડે છે 10 ભીણો, મને કે નો આવડે બોલો, હું કહું 10 ભીણો કો તાર બાપા નું મારું કામ છે, મને કે 1.5 કલાકમાં આવે, તમને આવડતો જ લખો લ્યો, તે મેં લખીને આપ્યું ફટાફટ, એકુ થી દાન નોત આવડતું તો કેલ્ક્યુલેટર આમાં માર્યા, એકુ થી દાન લખીને આપ્યું તો ઠેકડે સી રહે તો મારું લેક્ચર થઈ ગયું, હમણાં સાહેબે સવાલ કર્યો આમ બોર્ડમાં મહાભારત લખ્યું બાપુ મોટા અક્ષરે, અને સાહેબે છોકરાઓને સવાલ કર્યો મહાભારત કોણે લખ્યું, તો સાહેબને ઊભો થઈને અમારા પિંટુડા 2 લાફા નાખ્યા, સાહેબને એ કે તમે મહાભારત બોર્ડમાં લખો છો ને અમને કહો છો કોણે મહાભારત લખ્યું, સાહેબને એમ કરીને ગગલાઈ નાખ્યો, અમારે અરે તમને કહો અશ્વિન ભણતો ને એની જેબ સીટ છોડતી એટલે વાહે હાથ રાખીને આમ બાપુ ઊભો રહ્યો, અને મોડો આવ્યો એટલે સાહેબે કીધું હે અશ્વિન કેમ મોડો આવ્યો, હું વેલો આવું મોડો આવું તમારા ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાય, હાથ જોડે દુકાન ઉભો કે મારા ઘરે હાથ છોડ નાખ માય, મારા ઘરે મહેમાન આવ્યા હતા, પણ મહેમાન આવ્યા તું હું કામ મોડો આવ્યો, તો કે માર બાય દૂધ પાક બનાવ્યો છે, હવે સાહેબ તમને કહો દૂધ પાક ના બહુ ભરાડી, સાહેબ કે દૂધ પાક લાય લાય દૂધ પાક લાય, અને આમ કળશું આપ્યો, સાહેબે 2 ઘૂંટડા પીધા, એ કે આ ઘરમાંથી કોઈ દી આપણે તુરિયા નહીં થાવતા, સાસ નહીં થાવતી, આ ઘરેથી દૂધ પાક, પછી પૂછું 2 ઘૂંટડા પીધી, એ કે દૂધ પાક કેમ મારે હાટું લાવ્યો, તા કે સાહેબ એમાં એવું હતું ને બનાવ્યો હતો મહેમાન હાટું,
અને કે કૂતરું બોટી ગયું. આ એ કીધું કે તારા રજની સાહેબ હાટું લેતો રહ્યા. સાહેબે દૂધ ના તમને કહું કળશાનો ઘા કર્યો. સાહેબ કે કળશાનો ગાળો કે તમ મહેરબાની કરીને કે એ માર બાપાના લોટે જવાનો. ઇન્ટરવલ પાડવું છે, મજા આવે છે. પણ જૂની શરદી વાળા માર બાપ ધ્યાન રાખજો. કાલ રાતે મારે 2:30 વાગે ફોન આવ્યો. મને કે ધામેલિયાભાઈ તમારો કોન્ટેક નંબર આપો ને. હું કહું તો ત્યાં ફોન કેમ કર્યો? મને કે તો મોબાઈલ માં કર્યો ને. લે એક જણો આમ વાત કરતો કે હલો કાકા, હા કે ત્રણ હાડી થઈ ગઈ છે, સેમ્પલ મોકલી દો. પણ એમ હું કામ કરે? મને કે તેમ સાના માના બે હોય આઈફોન છે. પણ સાહેબ વચ્ચે એક નાનું એવું સન્માન, જે મારા મહેમાનો આવ્યા છે એનું નાનું એવું સન્માન લઈને ફરી આપણે જેમ ભાઈ હિતેશ કે એમ આગળ હાલશું. અને બાપ મજા આવે છે ને હોવ ને. મારે જે સાહેબ જે તક્ષશિલામાં જે સાહેબ વિદ્યાર્થીઓ આહુતિ આપી છે, કુમળા ફૂલની આહુતિ, મારો યુટ્યુબ વિડીયો 15 દિવસ પહેલાં મેં જે વાયરલ કર્યો, મારી યુટ્યુબ ચેનલ મહેશ ધામેલિયા એમાં આપ જોઈ શકશો. સાહેબ કુમળા ફૂલની આહુતિ એનું એક ગીત પણ મારા લેખક કુલદીપસિંહ ગોહિલે લખ્યું છે, મારે તમને હંભળાવવું છે 2 લાઈન. અને સાહેબ મેન તમે આહુતિ અત્યાર સુધી સાહેબ જવ તલ ઘીની જોઈએ છે, પણ સાહેબ આજ મને તમને ઠાકરે સાહેબ કુમળા ફૂલની આહુતિ દેખાડી જે તક્ષશિલામાં બનાવ બન્યો. હજી સાહેબ એના મહિનો નથી થયો, 2 દિવસ એમ નારીનો અમારા ડોંડા પરિવારનો ઓમ અને રુદ્ર. અને સાહેબ એવા કેટલા યુવાન દીકરીઓ દીકરા બધાને શ્રદ્ધાંજલિ આપણે આપીશું. પણ એ પહેલા અહીંથી જે કાંઈ મંચ પરથી ભાઈ હિતેશ વાત કરે આપ બધા ધ્યાનથી સાંભળો. અને ફરી વળી પાછો હું આવીશ અને આવીને આવી હાસ્યની મોજ કરશું. હજી તો ઘણી વસ્તુ દેહમાંથી ઉપાડીને લાવ્યો છું અહીંયા, એ મારે તમારી સામે રજૂ કરવી. સાહેબ સ્ટેજ ઉપર વાઘેલા ભાઈ આ પ્રયોગ પહેલી વખત હું કરવા જાઉં છું અને આપ બધાનો સપોર્ટ એટલો એટલો મળે છે. ડ્રામા સાથે સાહેબ આ જોક્સ લગભગ કોઈએ નથી કર્યા, પણ આપ બધાના આશીર્વાદથી પણ ફરી વખત આપણે હાસ્યમાં. અને છેલ્લે એટલું કહીશ કે દિલ મિલે કિસી કો દિલદાર મિલે, ફૂલ મિલે કિસી કો ફૂલ કા હાર મિલે, યાર મિલે કિસી કો પ્યાર મિલે, ઓર મેરે જૈસે નન્હે કલાકારો કો આપ સભી કા પ્યાર મિલે, આપ સભી કા પ્યાર મિલે, આપ સભી કા પ્યાર મિલે. જય ખોડલ.